નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ દસ સામાજિક વિજ્ઞાનના પાઠ બે ભારતનો સાંસ્કૃતિક વારસો હસ્ત અને લલિત કલા એ પાઠના એમસીક્યુ પ્રશ્નોનો અભ્યાસ કરવાના છીએ મિત્રો જો તમે અમારા ચેનલ ઉપર નવા હો અને જો અમારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપવામાં આવેલ બે લાયકન ઉપર ક્લિક કરજો જેથી તમને અમારા આવતા વિડીયોના નોટિફિકેશન મળી શકે તો ચાલો આપણે પ્રશ્નોનો અભ્યાસ શરૂ કરીએ પ્રશ્ન એક કુટુંબમાં બાળકના જન્મથી માતા પિતા તરફથી જે કાંઈ શારીરિક અને માનસિક લક્ષણો મળે છે તેને કયો વારસો કહે છે જેનો જવાબ છે જૈવિક વારસો પ્રશ્ન બે માતા પિતા તરફથી મળતી જમીન જાગીર કયો વારસો છે જેનો જવાબ છે ભૌતિક વારસો પ્રશ્ન ત્રણ પ્રાચીન સમયમાં ધાતુની અવેજીમાં સૌથી વધુ વપરાતી ચીજ કઈ હતી જેનો જવાબ છે માટી પ્રશ્ન ચાર પકવેલી માટીને શું કહે છે જવાબ ટેરાકોટા પ્રશ્ન પાંચ ભારતનું કયું રાજ્ય બાંધણી માટે પ્રસિદ્ધ છે જવાબ રાજસ્થાન પ્રશ્ન છ કાંજીવરમનું પ્રસિદ્ધ શું છે જવાબ સાડી પ્રશ્ન સાત સોલંકી યુગના સમય દરમિયાન ગુજરાતી રાજધાનીનું શહેર કયું હતું જવાબ પાટણ પ્રશ્ન આઠ વિશ્વમાં મલમલના કાપડ માટે કયું સ્થળ જાણીતું હતું જવાબ ઢાંકા પ્રશ્ન નવ બંને બાજુએ પહેરી શકાય તેવી સાડી એટલે શું જવાબ પટોળું પ્રશ્ન દસ ગુજરાતી સ્ત્રીઓનો કયો વ્યવસાય ગૃહ વ્યવસાય થઈ પડ્યો છે જવાબ ભરતગૂંથણ પ્રશ્ન અગિયાર મોતીકામ એ કયા રાજ્યની આગવી વિશેષતા ગણાય છે જવાબ ગુજરાત પ્રશ્ન બાર સર્વ અલંકારોમાં સૌથી વધુ કિંમતી મનાય છે જવાબ હીરા જડિત આભૂષણો પ્રશ્ન તેર ગુલાબી રંગની મીનાકારી માટે જગવિખ્યાત મથક કયું છે જવાબ વારાણસી પ્રશ્ન ચૌદ કેલ્સીડોનિક એટલે કે સિલિકા મિશ્રિત ભૂરો કે સફેદ રંગનો પથ્થર એટલે શું જેનો જવાબ છે અકીક પ્રશ્ન નંબર પંદર નીચેના કયા સ્થળેથી અકીકના પથ્થરો મળી આવતા નથી જવાબ ભુજ પ્રશ્ન સોળ ચિત્રકલા વિશે કયા પુરાણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે જવાબ વિષ્ણુ પુરાણ પ્રશ્ન સત્તર સંગીત મકરંદમાં કેટલા પ્રકારની વીણા અને તાલ વર્ણવ્યા છે જવાબ ઓગણીસ અને એકસો એક પ્રશ્ન નંબર અઢાર પંડિત અહબલે સંગીત પારિજાતમાં કેટલા પ્રકારના સ્વરો ગણાવ્યા છે જવાબ ઓગણત્રીસ પ્રશ્ન નંબર ઓગણીસ કયો સમય ભારતમાં ભક્તિ આંદોલન સમય કહેવાતો જેનો જવાબ છે પંદરમી સદી અને સોળમી સદી પ્રશ્ન વીસ ભરતનાટ્યમ નૃત્યના આધાર સ્ત્રોત સમાન ગ્રંથ કયો છે જેનો જવાબ છે અભિનવ દર્પણ પ્રશ્ન એકવીસ ભરતનાટ્યમ નૃત્ય શૈલી સાથે સંકળાયેલ નથી જવાબ ગુરુ પ્રહલાદ શર્મા બાવીસ કુંબિનનો ઉપયોગ કયા નૃત્યોમાં થાય છે જવાબ મણિપુરી પ્રશ્ન ત્રેવીસ ઉરુભંગ નાટ્ય રચના કોની છે જવાબ ભાસની પ્રશ્ન ચોવીસ નીચેનામાંથી કઈ કૃતિ મહાકવિ ભાસની નથી જવાબ અભિજ્ઞાન સંકુતલમ પ્રશ્ન નંબર પચીસ મહાકવિ કાલિદાસની પ્રસિદ્ધ નાટ્યકૃતિઓ કઈ શૈલીમાં લખાયેલી છે જવાબ વેદર પ્રશ્ન નંબર છવ્વીસ ગુજરાતમાં કયા સ્થળ પાસેથી વિવિધ આકારના નાના મોટા હકીકના પથ્થરો મળી આવે છે જવાબ રાણપુર પ્રશ્ન નંબર સત્યાવીસ યોગ્ય જોડકાર જોડો પહેલો જોડકો ભરતનાટ્યમ જેનો જવાબ છે

કોના પ્રણયની કથાને કેન્દ્રમાં રાખવામાં આવી જેનો જવાબ છે દુષ્યંત અને સંકુતલા પ્રશ્ન કલાઓમાં કઈ કલાનું સ્થાન મોકરે છે જેનો જવાબ છે ચિત્ર પ્રશ્ન એકત્રીસ ઘેરદાર લીલા રંગના ચણિયાને શું કહે છે જેનો જવાબ છે કુમીન પ્રશ્ન બત્રીસ કયા નૃત્યમાં રેશમનો કબજો એટલે કે બ્લાઉજ પહેરીને કમરે પટ્ટો બાંધવામાં આવે છે જેનો જવાબ છે મણિપુરી મિત્રો પાર્ટ ના એમસીક્યુ પ્રશ્નોનો અભ્યાસ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ આવતા વિડીયોમાં આપણે પાર્ટ ત્રણનો એમસીક્યુ પ્રશ્નોનો અભ્યાસ કરીશું મિત્રો હાલમાં બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે તો આ પ્રશ્નો તમારા ફ્રેન્ડ્સને પણ ઉપયોગી નીવડી શકે છે તો તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો જેથી એને પણ પરીક્ષામાં સરળતા રહે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં અને જો તમે અમારા ચેનલ ઉપર નવા હો તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપવામાં આવેલ બે લાઇકન ઉપર ક્લિક કરજો જેથી અમારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળી શકે નમસ્કાર